જેમાં ફરજ બજાવતી એ મહિલા ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો એને મદદ માટે બૂમો પાડી હશે ચીસો મારી હશે ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે તેની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી આઝાદીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી આખા દેશમાં થઈ પણ ક્રૂરતાની હદ વટાવતા કિસ્સાને ને ઝાંખું ના પાડી શકીએ આપણે ઘટનાના પડઘા રાજ્ય સહિત દેશમાં પડ્યા મહિલાઓ સુરક્ષિતના દાવા ઉપર કે કામ દીકરી જન્મે ત્યારે એના પિતા નિશાસો નાખે છે સુકામ દીકરી આગળ જઈ અને એવું કહે છે કે કાશ હું પણ એક છોકરો હોત નિર્ભયા કેસ બાદ ઘણા ચહેરા બદલાયા છે નેતા બદલાયા છે લોકો બદલાયા વર્ષો દિવસો મહિનાઓ બદલાયા પણ ન બદલાય એ એક માત્ર આપણા દેશમાં સ્ત્રીઓની સ્થિતિ આઝાદીનો પર્વ મનાવ્યો પણ ખરેખર સ્ત્રી ક્યારે આઝાદ થશે નરાધમોની આ કરતુતોથી એ ક્યારે મુક્તિ મેળવશે આ તમામ સવાલો પર કરીશું આજનો સીધો સંવાદ

લખમાં વેધક સવાલ છે અને તમે જે વેદના વ્યક્ત કરી એ સાથે હું પૂરી સંમત છું કે આપણે સ્ત્રી સમાનતાની વાતો કરી છે એ મુદ્દો આવે છે કે છોકરી જન્મે એને આવકારોમાં કેમ નથી આવતી દીકરીને તો એનું કારણ આ જ છે બીજું કોઈ જ કારણ નથી પ્રત્યેક મા બાપને દીકરી વહાલી જ હોય છે પરંતુ સુરક્ષા આજે પણ તમે જુઓ સુરક્ષા નામની ધજ્જીઓ ઉડી ગઈ છે દિલમાં ખરેખર ટેસ ઉઠે છે અને મનમાં આગ લાગે છે કે ખરેખર શું કરી શકીએ આપણે કેમ હાથ બંધાયેલા છે ખરેખર આવા નારા દોમાને કાસ આપણે હાથે ફાંસી આપીએ અથવા કાસ આપણે એના હાથ કાપી નાખીએ ખરેખર મનમાં કહી શકાય કે પ્રસન્ન આગ જ્વાળા ઉઠે છે કેમ કે સ્ત્રીઓ આવું એ તરીકેનો ગુનો છે જન્મ જન્મ લીધો એટલે કે તમે એનું શરીર ક્ષત વિક્ષત તહસ નહસ કરી નાખશો અત્યારે તમે જુઓ લખમાં ખાસ વાત એ છે કે બે હજાર માં જે કહી શકાય નિર્ભયા કાંડ જે બન્યો એ પછી એક નવી પેટર્ન વિકસી છે કે સ્ત્રીને બળાત્કાર જ ન કરો એને પીંખી નાખો એને તહસ નહસ કરી નાખો એને ક્ષત વિક્ષત કરી નાખો કેમ કે આપણી આજુબાજુ તમે જુઓ કે જાનવરો ફરે છે આ જાનવરો આ ભાઈ જે છે બનાવવામાં મુખ્ય આરોપી છે એને કહેવાય છે કે એને ત્રણ એની પત્નીઓ સાથે પણ કહી શકાય કે આ પ્રકારના કઈ કૃત્યો હતા અને તમે જો કે ડાયવોર્સ લીધો અથવા તો કહી શકાય ક્યાંક ને ક્યાંક એના પર આરોપનામા પણ થયા હતા પરંતુ તેમ છતાં બચી ગયો આ જાનવર જો ના બચ્યો હોત અને એને ખરેખર યોગ્ય સમય કહી શકાય કે સજા થઈ હોત તો કદાચ આ ડોક્ટર સાથે જે થયું ન થયું હોત ખરેખર લખમાં એટલે આપણી આજુબાજુ હવે મને એવું લાગે છે કે બીજો કોઈ રસ્તો બચતો નથી સતત આજે આ શહેર આજે આ રાજ્ય આજે આ ગામ આજે પશ્ચિમ બંગાળ આજે સંદેશ ખાલી આજે તમે જોવો તો મણિપુર કોઈ કહી શકાય કે દરરોજ શકાય એક પેટર્ન વિકસીન્ટિટી થઇ ચૂકી છે અને એનું કારણ હું તમને એ બી કહું કે આપણી આજુબાજુ તમે જુઓ કે સોશિયલ મીડિયામાં જે દુકાનો ખુલી છે પોનોગ્રાફીની ગાળોની અને કહી શકાય કે સેક્સ જે કહી શકાય કે કોઈ લિમિટ રાઈટ નથી બે ફામ કહી શકાય કે એનો યુઝ ચાલુ થયો છે રોકનાર કોઈ છે જ નહીં એને ધમધોકારા ધંધા ચાલે છે એટલે લોકોની મેન્ટાલિટી કહી શકાય કે જે વિકૃત લોકો છે એની વધારે વિકૃત બની ગઈ છે આનું એનાલિસિસ જો કરવામાં આવે તો એટલે વિકૃત લોકો આજે બેફામ બન્યા છે એમને કાયદાનો કોઈ ડર નથી પોક્સો કાયદો તો લોકો ઘોળીને પી ગયા છે ખરેખર એમને કહી શકાય કે કાયદા નામના જે તત્વ જેટલી પણ કોલમો છે એમાં એમને કોઈ પણ પ્રકારનો તમે જુઓ તો આજે ડર રહ્યો નથી એટલે મને એવું લાગે છે કે આજે મુસ્લિમ જે આજે આપણા આસપાસના જે કન્ટ્રી જે છે એમાં શરિયત કાયદા પ્રમાણે જે પ્રમાણે ખરેખર કહી શકાય કે જડ બેસલાક સજાઓ કરવામાં આવે છે એવી સજાઓ નહીં કરવામાં આવે તો મને નથી લાગતું કે હવે આગામી સમયમાં બેન દીકરીઓ જે આપણે ખરેખર કહી શકાય કે આજે ગર્વથી એમ કે સફળતાના દ્વારે પહોંચી ચૂકી છે સમાનતાના શિખરો સર કરી ચૂકી છે પરંતુ સલામતી ક્યાં છે કહી શકાય કે સોળમી સદીની જે સ્થિતિ નહોતી એટલી ખરાબ આજે સ્થિતિ આવી છે આપણે તમે જો કે કાલે ડોક્ટર બ્લેક ડે આપ્યો છે પરંતુ જે આજે વર્ગ જે છે વિકૃત ક્લાસ એને ખરેખર આ બ્લેક ડેથી કોઈ ફરક પડવાનો છે ખરો તમે વિચાર કરો છો વિચાર કરવો પડે કેમકે હવે ખરેખર લખમાં એ ડર લાગે છે કે ઘરની બેન દીકરી બહાર હોય તો હવે ડર લાગે છે કેમકે ફક્ત રેપો બી નથી થતા તમે કહો રેપ ખાલી થાય છે એવું નથી એને રેપ ટીલ ડેથ અને એને તક કહી શકાય કે તહસ નહસ કરી નાખવામાં આવે છે એના ટુકડાઓ કરી નાખવામાં આવે છે એને કહી શકાય કે એની પર જે ઝુલ્મોની આખી કહાની જે આચારોમાં આવે છે કમ કમાવી નાખે છે અને મને લાગે છે કે ખરેખર હવે સ્થિતિ એ છે કે લોકો એ ખરેખર કહી શકાય કે આજે રાજ્યના સીમાડા ભૂલી લોકો ભૂલ્યા છે પણ મેં જોયું આજે દેશભરના ડોક્ટરોમાં તમે લાલ ગુમ છે હડતાલ છે અને જે પુરાવા નાશ થવાનો કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તમે જુઓ તો એટલે આમ પણ તમે જો કે પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે ત્યાં મમતા બેનર્જી ગુંડાઓ કહી શકાય કે ટીએમસી ના ગુંડાઓ એને પંપાળવામાં આવે છે એમને ક્યાંક ને ક્યાંક પ્રોટેક્ટ કરવામાં આવે છે એટલે ઓલરેડી પહેલેથી બદનામ તો છે જ પરંતુ એવું બી નથી કે ખાલી પશ્ચિમ બંગાળમાં બનાવ બન્યો છે આ પ્રકારના બનાવો તમે જો દેશના વિવિધ ખૂણાઓમાં બની રહ્યા છે એટલે તમે જો ઉત્તરાખંડમાં પણ જી બિલકુલ હા એટલે ક્રાઇમ થિયરી આખી કહી શકાય કે પેટર્ન વિકસિત થઈ ગઈ ગઈ છે એટલે આપણે સફળતાની જે વાતો છે લખમાં હવે કોઈ સફળતાના દાવા કરવાની જરૂર નથી વાતો કરો સલામતી ને પ્રાયોરિટી આપો દરેક કહી શકાય કે સ્ત્રીની આ જ માંગણીઓ હોવી જોઈએ અને હરણફાળ આપણે ભરી રહ્યા છીએ સુરક્ષા નામનો શબ્દ ક્યાંક બિલકુલ અને આ કાયદા કઈક કામના નથી એટલે હવે જડ બેસલાક તમને યાદ કરાવવું

વ્યવસ્થિત વાત કરી છે કે આજે પણ દેશના ખૂણે ખૂણામાં આવા બનાવો બને છે નિર્ભયા પછી તમે આપણે મણિપુરનો બનાવ આખો આવેલો નગ્ન કરીને રેપ કરીને પરેડ કરાવી ત્યાં આખા ગામમાં ફેરવી હવે ભારતમાં આવું બની બની રહ્યું છે એ બહુ ખરાબ બાબત છે આપણા દેશમાં દર વર્ષે પાંત્રીસ હજાર જેટલા રેપ થાય છે અને દર વીસ મિનિટે એક આ રીતે બળાત્કારનો કેસ બને છે અને નવાઈની વાત એ છે કે દુનિયાના દેશોમાં આપણો નંબર રેપના નંબર ઓફ કેસીસમાં પાંચમો નંબર છે સૌથી વધારે જે રેપ છે એ ખાસ કરીને સાઉથ આફ્રિકામાં થાય છે સાડા પાંચ લાખ જેટલા રેપ એટલે દર વર્ષે પછી બીજા નંબરમાં યુએસએ આવે સ્વીડન આવે છે યુએસએ આવે છે યુનાઇટેડ કિંગડમ આવે ચોથો નંબર અને પાંચમો નંબર આપણો ઇન્ડિયાનો આવે છે એટલે મને લાગે છે કે સમગ્ર દુનિયામાં પુરુષનો જે માણસ છે કે સ્ત્રી ઉપર વિજય મેળવવો એની નામાં હા માનવી અને હા માન્યા પછી બી આપણે અત્યારે કારણ કે દરેક દેશની રેપની ડેફિનેશન થોડી થોડી જુદી છે આપણા દેશમાં પણ જ્યાં સુધી હમણાં આઈપીસી હતો તો ત્યાં સુધી સ્ત્રીના ખાનગી ભાગમાં કંઈ એનો પુરુષનો ખાનગી ભાગ અંદર ન જાય ત્યાં સુધી એને રેપ કહેવામાં આવતો નહોતો તો હવે તો જે આ નવો બીએનએસ જે બન્યો છે ભારતીય ન્યાય સંહિતા એમાં કોઈ પણ વસ્તુ ચાહે પેન હોય સિગરેટ હોય ગમે તે અંદર એમાં જાય એટલે એટલે અને સાથે સાથે મળદ્વારમાં જ્યાંથી આપણે મળ વિસર્જન કરીએ છીએ એને પણ એમાં રેપની ડેફિનેશનમાં લઈ લીધું છે અને એ જ રીતે બીજી પંદર વર્ષથી સ્ત્રી નાની હોય પોતાની જ વાઈફ હોય તો પણ એ બળાત્કાર કહેવાય કોઈની સંમતિ હોય પણ એ સંમતિ અને શરાબ પીને નશામાં કે આ રીતે આપ્યું હોય એને પણ એટલે આ જે રેપની અને એની સજામાં પણ ઘણો વધારો કર્યો છે એટલે અને છેક ફાંસીની સજા સુધીની ચુગવાઈ છે અંતિમ પ્રકારના કેસોમાં તો આ એક એ સારો એક એ દાખલો બેસાડવા સરકારે કોશિશ કરી છે પણ જ્યાં સુધી પુરુષોની માનસિકતા નહીં બદલાય કે આ જે જૂના જમાનાથી કે સ્ત્રી એટલે આપણું જેમ જેમ કહીએ એમ કરે આ તો રેપ તો જાણે ખરાબ બાબત છે જ પણ એ તો શું ઘરમાં બી પુરુષે કહ્યું કે ભાઈ ચા બનાવો ને ચા બનાવવામાં દસ મિનિટ વધારે દસ મિનિટ કે એવો ટાઈમ લાગી જાય તો તરત પાછી બૂવાબૂમ એ શરૂ થઈ જાય એટલે જે આપણી જે માનસિકતા છે પુરુષોની એ સુધારવાની જરૂર છે પુરુષોને એજ્યુકેટ કરવાની જરૂર છે સ્ત્રીએ કોઈ આપણી મિલકત નથી સી ઇઝ ઓલ્સો એ લિવિંગ બિઈંગ એ પણ એક જીવતી જાગતી માનવ સ્ત્રી છે અને આ ત્રીજી વસ્તુ એ કે આવી જે એને થોડીક વધારે પડતું કહું કારણ કે ત્યાં તો જે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ છે ત્યાં તો સ્ત્રીએ પોતે પુરવાર કરવું પડે છે કે સી ઇઝ રેપ્ડ એટલે પછી જો કે સજા એ પુરવાર થઈ જાય તો સજા ઘણી ભયંકર છે પણ એવું પુરવાર કરવું એ જ વધારે મુશ્કેલ અને એના સાક્ષી પણ એને જ લાવવાના સ્ત્રીએ એટલે એ માની શકાતું જ બનતું જ નથી એવું પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી પુરુષોની માનસિકતા ઓલ ઓવર વર્લ્ડ ખાલી ઇન્ડિયા જ છે એવું નહીં ઓલ ઓવર વર્લ્ડ આની આ જ જો માનસિકતા રહેશે તો આ કેસો અટકવાના નથી ને મેં જે નામ આપ્યા એ રીતે કે આ જે આગળ વધતા દેશો જે સ્વીડન અમેરિકા પછી યુકે સાઉથ આફ્રિકા એ પણ એક પ્રગતિશીલ દેશ જ ગણાય છે અને પછી પાછું આપણે ઇન્ડિયા આપણે પણ બાંગો ફૂંકીએ છીએ કે આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ આ પલાણું પણ એટલે આ માન્યતા અને આ માનસિકતા જ્યાં સુધી એ પુરુષોની નહીં સુધરે ત્યાં સુધી પુરુષ એ હંમેશા એક પશુ જ રહ્યો છે જ્યાં સુધી સેક્સને કામ વાસના સંબંધ આવ્યો છે સંબંધ છે ત્યાં સુધી અને એ જ પ્રમાણે એ હોય છે અને ખરેખર ઈ સુડ બી એ જેન્ટમેન લેડીઝ શુડ બી રિસ્પેક્ટેડ આપણે સંસ્કૃતનો કહેવત પણ છે યત્ર રમંતે દેવતા તત્ર નાર્ય નારિ પૂજન નાર્ય એટલે કે નારીઓનું ત્યાં જ એ પૂજા થાય છે કે જ્યાં નારીઓની પૂજા થતી હોય ત્યાં દેવોનો વાસ વાસ હોય છે નિર્મમ તેના માતા પિતાની પણ ક્યાંક એજ માગણી છે હવે આ બધા વચ્ચે કાયદો શું કહે છે આવા કૃત્યો રોકવામાં કેમ તંત્ર હંમેશા નિષ્ફળ નીવડી રહ્યું છે સૌથી પહેલા તો એમ કહીશ કે આપણા ભારતીય ન્યાયતંત્ર ની અંદર જે કાયદાઓ બનાવવામાં આવે છે જે અંબાલાલ સાહેબ કહેતા હતા હાલ બી એનએસ નો કાયદો બનાવે બહુ કડક કાયદો બનાવ્યો છે પણ બધા બધા કાયદા કાગળ પરના ભાગ જેવા છે બેન જે દિલ્હી નિર્ભયા કાંડ જે થયો હતો જે પૂરા દેશની અંદર ચકચાર થયો એના પર આખા બધા કાયદાઓ બન્યા સંશોધનો હતા આખા દેશની અંદર કેન્ડલ માર્ચ નીકળી આ નીકળી બધા કે કઠવાડીની અંદર ફાંસી આપી દેજો મહિનાની અંદર ફાંસી આપી દેજો ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવી નાખવી જોઈએ એને ફટાફટ વહેલામાં વહેલી તકે ફાંસી આપે પણ આપણા દેશના કાયદાની વિધિની વિટંબળા જુઓ કે આ જાન્યુઆરી બે હજાર બારમાં નિર્ભયા કાંઠે થયો હતો દિલ્હીનું ત્યારબાદ એને કેસ ચાલી ગયો સજા થઈ ગઈ સજા થઈ ગયા પછી હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે એને મંજૂરી આપી તો ફરી પાછી એને રાષ્ટ્રપતિમાં સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટમાંથી પાછી દયાની અરજીમાં માટેમાં ફરી પાછો જતા આ બધી તારીખો પર તારીખ તારીખો પર તારીખ બાર બે હજાર બાર ડિસેમ્બર મેં જે બનાવ બન્યો હતો એની અંદર છે ફાંસી બે હજાર વીસ વીસમી આ લોકોને ફાંસી આપવામાં આવી બેન આઠ વર્ષ સુધી આઠ વર્ષ સુધી કાયદાના આટા પાટા રહ્યા ખરેખર તો આટલો લાંબો કેસ ચલાવવાનો હોય જ નહીં ફાસ્ટ ટ્રેકની અંદર એને કેસ ચલાવવો જોઈએ નોટ અવેલેબલ બનાવવો જોઈએ જેમ બ્રહ્મભટ્ટબેને કહ્યું કે જે મિડલ ઇસ્ટની અંદર જે કાયદા છે ખરેખર એવા કાયદા હોવા જોઈએ અને ખાસ કરીને સ્ત્રીઓ માટે તો ખાસ જ્યારે દીકતા ડોળે જ્યારે મતલબ એની એક તો સુરક્ષાનો અભાવ છે એની અંદર વહીવટી તંત્રની સૌથી પહેલાં તો ઈચ્છાશક્તિ હોવી જોઈએ સરકાર કે વહીવટી તંત્ર હવે આ કેસની અંદર આપણે જોવા જઈએ કે જે દીકરી મતલબ જે મેડિકલ સ્ટુડન્ટ હતી એનો મતલબ એના રેપ કરો પહેલાં તો એને હત્યા કરવામાં હત્યા કર્યા બાદ રેપ કરવામાં એવું જધન આપ વિચારીએ છે ને આપણે કઈ વિચારમાં થઈ જાય કે શું છે વહીવટી તંત્ર સૌથી પહેલા તો અકુદરતી મૃત્યુ કે ભાઈ તમારી દીકરીએ આત્મહત્યા કરી છે શરૂઆત અહીંયાથી કરી હતી કલકત્તા પોલીસે ત્યારબાદ એની જે લેડી ડોક્ટર જે હતી એમણે મતલબ એમને ઇન્સિસ્ટ કર્યું એના માતા પિતા પોસ્ટમોર્ટમ થયો ત્યારે પોસ્ટમોર્ટમ ખુલાસો થયો કે જે દીકરી મેડિકલ સ્ટુડન્ટ જે હતી એની એક પોસ્ટમોર્ટમ થયું છે ફાઇન્ડિંગ આવ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો એની અંદર એકને એક ના કરતા ઘણા બધા વ્યક્તિ એની સાથે સામેલ હતા હવે જે દિવસે મતલબ જે નવમી ઓગસ્ટ આ બનાવ બન્યો એ વખતે હોસ્પિટલ અંદર માત્ર પાંચ જણા હતા શરૂઆતમાં તો પોલીસે મતલબ પેલા ઠાકા ઠૈયા કર્યા અકસ્માત થયો છે અકસ્માત તમારી દીકરી આવી જાય તમારી દીકરી અકસ્માત સોસાયટી કરી લીધો છે અહીંયાથી તો શરૂઆત કરવામાં અને જે સંજય રે સંજય રે જે આરોપી છે સૌથી મહત્વની વસ્તુ કે પોલીસ લખેલી ટી શર્ટ પહેરીને ફરતો હતો કે પોલીસ વાળી પહેરતો હતો ત્યાં શું કે પોલીસ બટાલિયનમાં રહેતો હતો પોલીસ ચોકીમાં જઈને શું જતો હતો પોલીસ એને એરેસ્ટ બી કર્યો તો ક્યાંથી પોલીસ ચોકીમાંથી એટલે કે જેને કહેવાય કે વાળ ચીભડા ગડી રહી છે બિલકુલ

આપણે બધું આપી શકીએ છીએ તક આપી શક્યા આપણે એને એજ્યુકેશન આપી શક્યા આપણે એને પ્રાયોરિટી આપી શક્યા સમાનતા આપી શક્યા પરંતુ આપણે સલામતી ને સુરક્ષા નથી આપી શક્યા એ મોટી ખામી છે અને કરે તો શું કેમ કે મેં શરૂઆતમાં જેમ કહ્યું કે જાનવરો બની ચૂક્યા છે લોકો ખરેખર આજે તમે જુઓ કે સૌથી મોટો ઇશ્યુ આજ છે સમજવામાં આવે તો સાયકોલોજીકલ કે આજે જે સેક્સ પોન કહી શકાય કે છૂટથી એનો ઉપયોગ થાય છે તમે કે આજે વેલ એજ્યુકેટેડ લોકો પણ ગાળો બોલવામાં કોઈ સંકોચ નથી અનુભવતા આજે ધીકતી દુકાનો ખુલી ગઈ છે એટલે કહી શકાય કે આ જે વસ્તુ હતી એ અત્યારે તમે જો કે ગાયબ થઈ ચુક્યું છે એટલે લોકો બેફામ બની ગયા છે અને આ જે ગંદકી આખો દિવસ જોઈને દિમાગમાં જે ભરી રાખે છે એટલે મોકો મળે એટલે ગંદકી ઠાલવે છે લોકો એક સીધી વાત છે પણ આ વાત કોઈ સમજવા તૈયાર જ નથી કેમ કે આપણા કહી શકાય કે ગ્રંથોમાં પણ લખેલું છે કે જેવું આચરણ જેવું વિચારો જેવું તમે જુઓ એવું તમારું આચરણ હોય ઓડકાર એટલે કોન્સ્ટન્ટ તમારું મગજ જ હોય છે જુઓ સાયકોલોજીકલ પરંતુ આ પર કોઈ પગલા ભરવામાં આવતા નથી એક વાત એ બીજી વસ્તુ એ છે કે કાયદાની ખામી તે નજીરભાઈ વાત કરી કે વાત સાચી છે આઠ આઠ વર્ષ સુધી તમને ખરેખર આજે ખ્યાલ છે આપણે તમે જુઓ કે સરને બી ખ્યાલ છે કે કાયદામાં એક વાક્ય છે ઇગ્નોરન્સ ઓફ ફ્લો ઇઝ નો એક્સક્યુઝિસ એટલે તમને કાયદા વિશે જાણ નથી કેમ કે આ જે ક્લાસ છે નીચેનો જે અનએજ્યુકેટેડ છે મોસ્ટલી તમે જો કે બનાવો મોટા ભાગે તમે જો તો આમ તો આ વર્ક કરે છે પરંતુ સંજય રે નામની જે વ્યક્તિ છે એ તો એવી નથી એક વાત તો અને ત્યાં હોસ્પિટલ હતો ઓલરેડી પરંતુ જે પેલું પિક્ચર એક તમે જોવો તો જોયું હશે લખમા દુશ્મન એમાં આ ટાઈપનો જે કહી શકાય કે વિકૃત એક વ્યક્તિ બતાવી હોય છે અને જેનો શિકાર બનાવતા હોય છે આવી સ્ત્રીઓને એટલે આ ટાઈપનો આ વ્યક્તિ હતો પરંતુ હવે મહિલાઓ મને એવું લાગે છે કે દાખલા કે લેડી ડોક્ટર હશે એને બિચારીને ખ્યાલ નહીં એને આરામ કરવા માટે કહી શકાય કે રાત્રે રાતના ત્રણ વાગે લાગે છે એમને જે કહી શકાય કે જગ્યામાં પ્રવેશ લીધો પરંતુ દરવાજા હવે તમારે આ બધી વસ્તુ ઝીણી ઝીણી ખ્યાલ રાખવો પડશે જેમ કે નિર્ભયામાં તમે એક બસમાં ચડ્યા તો ખરેખર આવડી મોટી બસમાં ચાર પાંચ લોકો એમાં પણ અનએજ્યુકેટેડ તો તમે ધ્યાન નથી રાખ્યું એક વાત કે ખરેખર ગુનો નથી એનો હું એવું નથી ગુનો છે પરંતુ આપણી જોડે કોઈ ઓપ્શન જાણે બચતો જ નથી હવે કેમ કે કાયદાના હથિયાર તો બુઠ્ઠા થઈ ચુક્યા છે એ હથિયારામાં કોઈ દમ નથી ફાંસી આપવામાં આઠ આઠ વર્ષ લાગતા હોય એવા હથિયારો તો શું કામના છે

કે જાહેરમાં જ ફાંસી ખરેખર જે ઇન્ડિયન આપણે કહી શકાય કે ભારતીય સંસ્કાર પદ્ધતિમાં આ વસ્તુ કદાચ માન્ય નથી અથવા યોગ્ય નથી લાગતી પરંતુ ગુનેગારોની જે માનસિકતા બની ચૂકી છે એ જોતા મને એવું લાગે છે કે હવે બીજો કોઈ ઓપ્શન બદતો નથી પોક્ષો છે ફાંસીની સજાઓ છે તેમ છતાં તમે જો અત્યાર મુઠ્ઠા સાબિત થઈ રહ્યા છે તો હવે તો બીજું કોઈ અથિયાર બચે છે કામ તુરંત એન્કાઉન્ટર કરવામાં આવે ખરેખર કેમ કે ગુંડાઓનું તો ઓલરેડી થતું જ હોય તો આ લોકો ગુંડાથી પણ વધારે ખરાબ છે

સ્ત્રીઓને પૂરેપૂરી સુરક્ષા પૂરી પાડી શકતી નથી અને કેસોમાં પણ ચાલે છે એક બહુ ખરાબ ઉદાહરણ આપણી સરકારે અને ગુજરાતની સરકારે જ પૂરું પાડ્યું છે બિલ્કિસ બાનું કેસ છે એમાં માસ રેપ બળાત્કાર પછી મર્ડર્સ અને એ બધું સાથે ટોળાએ કર્યું અને એમને ચૌદ વર્ષની કેટલી સજા પૂરી કરી અને પછી સરકારે જ એમને છોડી દે કે નહીં આ તો બધા બહુ સારા છે ને ભગવાનના ભક્ત છે ને ફલાણું ને ને એમ કરીને એટલે દેટ મેન્ટાલિટી ઇટ સેલ્ફ ઇઝ રોંગ એટલે સરકારનો પણ આમાં ક્યાંક ને ક્યાંક વાંક છે આપણે બીજી બાજુ વ્રજભૂષણ અને ફોગટ આ જે બહેનો છે કે જે આપણા માટે ઓલિમ્પિકમાંથી ચંદ્રકો લાવતા હતા હવે એ સ્ત્રીઓ ક્યારે એમના જ જે કુસ્તીબાજ સંઘનો જે એમના પ્રમુખ જે છે મિસ્ટર વ્રજભૂષણસિંહ એની સામે આક્ષેપો કર્યા હવે એ સ્ત્રીઓને સરકારે કેવી રીતે ટ્રીટ કરી છે પોલીસે કેવી રીતે એમને ઢસડી છે એના પણ વિડીયો બધા વાયરલ થયેલા જ છે એટલે આ બધું જોઈએ તો આપણે એને ઘણું દુઃખ થાય છે કે શું સરકારમાં આવા જ માણસો છે આપણે એક બાજુ કરપ્શનની તો બોમો પાડીએ જ છીએ પણ સાથે સાથે આ પણ છે હવે જે સ્ત્રી મોટેભાગે આવી બાબતોમાં જો કંઈક થોડું ઘણું નાનું મોટું બન્યું હોય તો એ ચૂપ રહેતી હોય છે કે મારી પોતાની ઇજ્જતના ધજાગરા થશે આમ તેમ પણ જ્યારે એની પણ સહનશક્તિની હદ આવી જાય છે ત્યારે જ એ માટે બહાર નીકળે છે ગુનો નોંધાવવા માટે ફરિયાદ કરવા માટે લોકોને કહેવા માટે અને એ સંજોગોમાં આવા બનાવો પાછા ચાલુ રહે છે વધતા જાય છે અને એની તીવ્રતા ગુનાઓની બહુ વધતી જાય છે એટલે આમાં રસ્તો શું એ બધા સમાજશાસ્ત્રીઓએ સાયકોલોજીસ્ટ બધાએ વિચારવો જોઈએ અમુક દેશોએ એના રસ્તા એવા કાઢ્યા છે ફોર એક્ઝામ્પલ નેધરલેન્ડ કે હોલેન્ડ આપણે જેને કહીએ છીએ એ નેધરલેન્ડમાં પ્રોસ્ટિટ્યુશન હાઉસ એ કાયદેસર છે કે ત્યાં તમે જે રીતે મૂકી એટલે અને કાયદેસર હોવાનો ફાયદો એનો એટલો છે કે એનું રેગ્યુલર મેડિકલ ચેકઅપ થાય રજીસ્ટ્રેશન થાય એના ઉપર બળાત્કાર તો નથી થયો આ તે એ બધું જ એમાં હોય છે થાઈલેન્ડ છે એ એની નેગેટિવ સાઇડના કારણે બદનામ છે કે આપણે જેવી રીતે ગુજરાતમાં એમ કે લોકોને દારૂ પીવો હોય તો આ બે ત્રણ રજાઓ પંદર સોળ સત્તર એવું તેવું આવી જાય તો પછી એ માઉન્ટ આબુ જતા રહે કે દીવ દમણ કુવા ગમે ત્યાં આજુબાજુ જતા રહે એટલે એ નેગેટિવ રીતે છે પણ એમણે એનો રસ્તો એ રીતે શોધ્યો છે એટલે માણસ જાત મને લાગે છે કે દરેક જગ્યાએ મથામણમાં તો છે જ કે ભાઈ આ પ્રકારના ગુનાઓ કઈ રીતે રોકવા જ્યાં ક્રાઈમ ઝીરો જે છે એવા પણ અમુક દેશો છે તો ત્યાં કઈ રીતે એમણે એનો શું ઉપાય કર્યો છે એક ઓલ વર્લ્ડ લેવલનું જેમાં થવું જોઈએ યુનોમાં ઓન પેપર તો ઘણા બધા છે કે ગરીબો માટે લેડીઝ માટે બાળકો માટે લેબરર્સ માટે ઘણા બધા એમાં નિયમો અને કાયદાઓ અને ગાઈડલાઇન્સ આપેલી છે પણ છતાં આ બધું જે ચાલુ રહે છે અને ખાસ કરીને જે આ સ્તુ બાબતમાં છે તમે એક વિચાર કરો કે તમારા પ્રાઇવેટ પાર્ટમાં કોઈ સુગ લોખંડના સહિયાઓ ભોંકે આપણે આપણે ઘણું શીખવાડી રહ્યા છીએ એમની પાસેથી ઘણું બધું શીખવાની હજુ બિલકુલ નજીરભાઈ હું તમારી પાસે આવીશ તમે મને એ કહો કે આ નિર્ભયા જે કેસ હતો ને એનાથી પણ ક્રૂર એનાથી પણ વધારે ક્રૂર અત્યારે આ લોકો આ કેસને ગણાવી રહ્યા છે આ નિર્ભયા કેસ પછી ઘણા વર્ષો વીતી ગયા સમયગાળો ઘણો વીત્યો છે દિવસો વર્ષો મહિનાઓ વીતી ગયા લોકો બદલાયા નેતાઓ બદલાયા ચહેરા બદલાયા પરિસ્થિતિ બદલાય પણ ન બદલાય એ માત્ર સ્ત્રીની પરિસ્થિતિ હજુ પણ એ જ છે શું કહેશો સાચી વાત છે બેન તમે બ્રહ્મભટ બેન કીધું તમે બેનો ગંબાલા સાહેબ કીધું જે આપણે ઘરે દીકરી પેદા થાય તો જેમ બેને કહ્યું કે ભાઈ મોઢું એના પિતાનું તો પણ ખરેખર એવું નથી હતું દીકરીથી જ દીકરી જ ઘરની અંદર રોનક હોય છે દીકરી હોય છે તો ઘરનું વાતાવરણ દીકરી હોય છે ત્યારે એક બાપને લાગે છે કે મારે ઘરમાં કોઈ આવ્યું છે ઘરની અંદર ભગવાન એવું કહે છે કે ભાઈ યાર તું તારી દીકરીને તું સાચે છે તારા પિતાને હું સાચીશ અને ખરેખર તો દેશનું વાતાવરણ રાજકારણ પોલીસ સત્તા જે કંઈ બધું નિષ્ફળ છે જયારે એક સ્ત્રીને એક પુરુષને જયારે આ મંચ ઉપર બેસીને એવું કહેવામાં કે એવું કહી રહ્યા છે

આ જે ઘટના બની છે તેની પાછળ ત્રણે ત્રણ મહાનુભાવોએ ખૂબ જ સચોટ અને નિડરતાથી જે વસ્તુઓ કહી છે અને જે જે પાસા ગણાવ્યા છે તે પાસા સો ટકા નક્કર સાબિત થઈ રહ્યા છે સાચા સાબિત થઈ રહ્યા છે અને જ્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે વારંવાર આવી ઘટનાઓ રહે છે દેશની અને રાજ્યની અંદર ત્યારે સરકાર પર આકરા સવાલો થતા હોય છે અને એ સવાલોના જવાબ આપવામાં ક્યાંક તે નિષ્ફળ નીવડતી હોય તેવું પણ અહીં સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે અને ચોક્કસ દાખલો બેસાડવામાં ક્યાંક ને ક્યાંક આપણું સરકાર અને આપણું તંત્ર અને આપણો કાયદો પાંગડું સાબિત થઈ રહ્યું છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર